jungle. નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ પોથી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બે ઈસમોને બનાવટી દેશી બંદૂક સાથે ઝડપી પડતી સામખિયાળી પોલીસ. બે ઈસમોને ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ઝડપી પડતી સામખિયાળી પોલીસ. પોલીસ અધિક્ષક ભાવના પટેલ સાહેબની સૂચનાથી તથા શ્રી નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ ભચાઉ વિભાગના માર્ગદર્શનની સામખિયાળી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ ગઢવી સાહેબની સૂચના તેમજ માર્ગદર્શનથી આજ રોજ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન જંગી આંબલિયારા ગામની સીમમાં અમુક ઈસમો દેશી બંદૂક શિકાર કરવાના ઈરાદાથી નીકળેલ તેવી બાતમીના આધારે વોચમાં હતા. તે દરમિયાન બે ઈસમો એક હોન્ડા શાઇન નંબર GJ12DE9521 વાળી સાથે મળી આવતા, જેની ઝડપી તપાસ દરમિયાન એક દેશી બનાવટની બંદૂક મળી આવેલ. જે પૈકી રમઝાન રાણા ત્રાયા ઉંમર વર્ષ 40, હુસેન હબીબ ત્રાયા ઉંમર વર્ષ 24, બંને શિકાપુર તાલુકો ભચાઉવાળા હોવાનું જણાવેલ છે. બંને મજકૂર ઈસમ પાસેથી દેશી બંદૂકની કિંમત રૂપિયા 1500 તથા ગન પાવડર તથા હોન્ડા શાઇન નંબર GJ12DE9521 કિંમત 25000 ગણી કબજે કરી મજૂકર બંને ઈસમો વિરુદ્ધ સામખિયાળી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજીસ્ટ્રેશન નંબર 3004/2018 આર્મ્સ એક્ટ કલમ 25(1B)A 27 તથા GPA કલમ 135 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમ ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ એ જાદવ, મહેન્દ્રસિંહ સોલંકી, કમલેશભાઈ અર્જુનભાઈ ચાવડા, શૈલેષભાઈ ગુગનભાઈ જેઠવા, નિતેશ દાન આવરદાન ગઢવીના સાથે કામગીરી કરેલ હતી.